શહેરના રાંદીર વિસ્તારના ફ્રૂટના એક વેપારી અને જમીન દલાલીનું કામ કરતા વ્યક્તિને ગઈકાલે ચાર કરોડની ખંડણી માંગી હતી જો ખંડણી ન આપે તો જાનથી હાથ ધોવા પડશે તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા બુધવારે મોડી સાંજે રાંદીર પોલીસે અલ્તાબ પટેલ અને વિપુલ ગાજીપરા સહિત સાત સામે ગુનો દાખલ કર્યો છે રાંદેર ગોરાટ રોડ પર આવેલ અલનૂર રેસિડેન્સીમાં રહેતા નવાઝ ઝાફર પોઠિયાવાલા ફ્રૂટનો વેપાર કરે છે અને જમીન દલાલી લેવેચનું કામ કરે છે ગઈકાલે મોડી રાત્રે નવાઝ પોઠિયાવાળા અડાજણ પાટિયા ગંગાસાગર સોસાયટી નજીકથી પસાર થતા હતા એ સમયે કારમાં આવેલ છ થી સાત જણાએ તેમને આતરો હતો અને ગંગાસાગર સોસાયટીના ગાર્ડનના પાર્કિંગમાં લઈ ગયા હતા ત્યાં એક વ્યક્તિએ રિવોલ્વર કાઢીને કહ્યું હતું કે અમે અલ્તાપ પટેલ અને વિપુલ ગાજીપુરાના માણસો છીએ તારે આ વિસ્તારમાં ધંધો કરવો હોય અને રહેવું હોય તો અમને જીએસટી આપવો પડશે જો રૂપિયા ચાર કરોડ નહીં આપે તો તને શાંતિથી રહેવા નહીં દઈએ તારે જાનથી હાથ ધોવા પડશે તેથી ચાર કરોડની વ્યવસ્થા કરી લેજે એમ કહી નાસી છૂટ્યા હતા બનાવ અંગે આજે મોડી સાંજે રાંધેર પોલીસ સ્ટેશનમાં ધમકી આપનાર જેને તે ઓળખતો હતો તે અબ્દુલ્લા ઉર્ફે માંજરો ડાંગરા અને ગ્યાસ ઉર્ફે ભુરા શેખ ઝુબેર સામે ચાર કરોડની ખંડણી માંગવા બાબતે ગુનો નોંધાવ્યો હતો જેમાં વિપુલ ગાજીપુરા અને અલ્તાફ પટેલના નામનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો અલ્તાફ સામે હાલમાં પણ ગુજસી ટોકનો ગુનો નોંધાયો છે અને તે આ પ્રકરણમાં પોલીસ ચોપડે વોન્ટેડ છે પોલીસ ઇન્સ્પેક્ટરે તપાસ હાથ ધરી છે અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા બંને ભેગા મળે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કરતા હોય તેમના વિરુદ્ધ ગુજ નોંધી કાર્યવાહી કરવામાં આવી છે અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા સામે અનેક ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે